टेक्स्टबुक टॉपिक नंबर 2.6 समस्थितिमान पृष्ठों। समस्थितिमान शब्द જ ઘણું બધું સૂચવી જાય છે, જ્યાં સ્થિતિમાન સમાન હોય એવા પૃષ્ઠ સરફેસિસ ઇક્વિપોટેન્શિયલ સરફેસિસ। થોડું સમજવા માટે માની લ્યો કે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર છે। આ બિંદુવત વિદ્યુતભાર એનું વીજ સ્થિતિમાન શોધવાનું સૂત્ર આપણને ખબર છે, V બરાબર KQ upon R। આ બિંદુવત વિદ્યુતભારના વીજ સ્થિતિમાનનું સૂત્ર। જો આની અંદર R એક ફિક્સ કરી નાખીએ, R અચળ રાખી દઈએ, હું એમ માની લઉં કે ભાઈ અહીંથી ચોક્કસ આટલા R સુધીની હું વાત કરું છું, અહીં સુધી, તો આ વિદ્યુતભારથી R અંતરે તમે આમ ચારે તરફ વિચારશો ને, તો આ બધી બાજુ આ બધા બિંદુ પાસે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ R અચળ હોય તો વિદ્યુતભાર આ Q તો અહીંયા કેન્દ્ર પાસેનો વિદ્યુતભાર તો બદલાતો નથી, તો R અચળ હોય તો V અચળ થાય। એનો અર્થ એવો થાય કે આ વિદ્યુતભારની આજુબાજુ આ જે એક ગોળો ડ્રો કરેલો છે, વર્તુળ નથી બોલતો, ગોળો બોલું છું, આ ગોળો એની સપાટી પરના પ્રત્યેક બિંદુએ સ્થિતિમાન સમાન હશે, બસ આવા પૃષ્ઠને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ। ખાસ વ્યાખ્યા, જે પૃષ્ઠ પરના બધા બિંદુઓએ સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય। ખાસ અગત્યનો શબ્દ છે। અચ્છા, આપણે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠની જે વાત કરીએ છીએ, તો ખરેખર સમસ્થિતિમાન પૃષ્ઠ શું છે? તો કે આપણે કહી શકીએ કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ છે ને એ વિદ્યુત ક્ષેત્રની એક વૈકલ્પિક રજૂઆત છે। આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ બિંદુવત વિદ્યુતભારની આપણે જ્યારે ડિસ્કશન કરતા, તો બિંદુવત વિદ્યુતભાર હોય તેની ક્ષેત્ર રેખા હોય આમ ડ્રો કરતા, આમ જુદી જુદી, હું અહીંયા નમૂના રૂપ બે ત્રણ ક્ષેત્ર રેખા હોય તો એમ ડ્રો કરું છું। આ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ આવી રીતે છે। આ ક્ષેત્ર રેખાઓ શું છે? તો કે ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટેની એક સંકલ્પના છે। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ક્ષેત્રને રજૂ કરવા માટેની સંકલ્પના છે। એવી રીતે એક બીજી સંકલ્પના, એટલે હવે આપણે આ સમસ્થિતિમાન પૃષ્ઠ આ જે અત્યારે સર્કલ બધા ડ્રો કર્યા છે એ કહેવાય એને સમસ્થિતિમાન પૃષ્ઠ। તો વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટેની આવી એક વૈકલ્પિક સંકલ્પના જેને સમસ્થિતિમાન પૃષ્ઠ। બીજું એક જુઓ, આ એક તમે એક ખાસિયત નોંધી શકશો કે જ્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ કે ભાઈ આ બિંદુવત વિદ્યુતભારની આજુબાજુ આ એક મેં પહેલું ગોળાકાર પૃષ્ઠ દોર્યું, પછી પાછું બીજું ગોળાકાર પૃષ્ઠ, આવા અસંખ્ય દોરી શકે, એટલા માટે કારણ કે અહીંથી જે તમે એક આર લીધો એ આર અહીંયા આપણે આ બધી બાજુ આર જેટલો આમ સરખા અંતર આવેલા બધા બિંદુઓ લ્યો, તો એ આપણે કહી શકાય કે ગોળીય સમમિતિમાં જ મળશે, અને પરિણામે બિંદુવત વિદ્યુતભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો એમ કહેવાય કે ગોળાકાર સમમિતિ ધરાવે છે એમ કહેવાય। અચ્છા, હમણાં મેં જે ક્ષેત્ર રેખાઓ ડ્રો કરી હતી એના ઉપરથી આપણને એ ખબર છે કે ભાઈ ક્ષેત્ર રેખાઓની ગીચતા જેમ વધુ એમ તીવ્રતા વધુ, અને ગીચતા ઓછી એમ તીવ્રતા ઓછી। દાખલા તરીકે અહીં નમૂના રૂપ કેટલીક ક્ષેત્ર રેખાઓ આપણે ડ્રો કરેલી છે, તો આમાં ગીચતા જ્યાં વધુ હશે એટલે આપણે કહી શકાય કે ભાઈ એના ઉદગમ બિંદુ પાસે આ જે છે તો અહીંયા ક્ષેત્ર રેખાઓ ગીચ હશે એટલે તીવ્રતા વધુ હશે, જેમ દૂર જતા જાઓ એમ ગીચતા ઘટતી જાય છે એટલે તીવ્રતા ઘટે છે। તો સમસ્થિતિમાન પૃષ્ઠમાં એવી રીતે કેમ દર્શાવવું? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં આપણે એમ કહીએ કે ભાઈ આમ વિદ્યુત, આપણે અગાઉ એક સ્ટેટમેન્ટ કહી ગયો છું કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા વીજ સ્થિતિમાન ક્રમશઃ ઘટતું જાય છે। તો વિદ્યુત ક્ષેત્ર અત્યારે આ દિશામાં છે તો વીજ સ્થિતિમાન ક્રમશઃ ઘટે, અહીંયા હોય એનાથી અહીંયા ઓછું હોય એનાથી અહીંયા ઓછું, કન્ટિન્યુ ઘટતું જશે। અચ્છા, ઘટે છે એ વાત તો સાચી, પણ બીજું આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર છે ને એ ઘટતું જાય છે। જો વિદ્યુત ક્ષેત્ર ઘટતું જતું હોય ને તો કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ શું અહીંયા આપણે જેવી રીતે રાખતા હતા એવી જ રીતે, તો કે નહીં, બિંદુવતના સમસ્થિતિમાન પૃષ્ઠ રજૂ કરવાની સાચી ટેકનિક તમારે આવી રાખવી પડે કે આ પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો, એની બાજુમાં બીજું દોરો, પછી ત્રીજું જે ડ્રો કરો ને એ પહેલા બીજા વચ્ચે જે ગેપ રાખો એના કરતા થોડો ગેપ વધારે રાખવાનો, પછી ચોથું જયારે પાછું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો તો એનો ગેપ, ઈ બે વચ્ચેનો જે ગેપ હશે ઈ ગેપ પહેલા બીજા બીજા ત્રીજા કરતા પણ વધારે, જો અહીંયા પછીના સમસ્થિતિમાન પૃષ્ઠમાં તમે આમાં જોઈ શકશો ભાઈ આના વચ્ચે જે ગેપ છે એના કરતા અહીંયા વધારે છે, એના કરતા અહીંયા વધારે છે। તો સમસ્થિતિમાન પૃષ્ઠ એ શું છે? તો કે આપણે કહી શકાય કે ભાઈ વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટેની એક વૈકલ્પી સંકલ્પના છે। અચ્છા, સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એક બીજી ખાસિયત,
જે આપણે ક્ષેત્ર રેખાઓને જ્યારે રજૂ કરો છો તમે, આપણે કહીએ કે ભાઈ આ દાખલા તરીકે આ જ એક ક્ષેત્ર રેખા છે, એની જે ક્ષેત્ર રેખા છે ને ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ જ હશે. સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા એવી રીતે હોય, કોઈ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ હશે એવી જ રીતે હશે કે એના પ્રત્યેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને તે બિંદુ પાસે પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ પરસ્પર લંબ હોય. તો અહીંયા દાખલા તરીકે છે, અહીંયા જુઓ, અહીંયા જુઓ, હજી બીજું કોઈ પણ લઈ લો, આ દાખલા તરીકે બીજી ક્ષેત્ર રેખા ડ્રો કરી, તો એ એવી રીતે જશે કે અહીંયા ક્ષેત્ર રેખા અને અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ બે પરસ્પર લંબ છે. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠની એક ખાસ, અચ્છા આ બિંદુવત વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ આવું છે, બીજું કોઈ પૃષ્ઠ હોય તો, સોરી બીજા કોઈ વિદ્યુતભારનું તંત્ર હોય તો, આ ધન વિદ્યુતભારનું તંત્ર ક્ષેત્ર રેખા બારે છે, આ ધન વિદ્યુતભાર છે, તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતે આમ ડ્રો થયા છે. અચ્છા ઋણ વિદ્યુતભાર હોય, માની લ્યો કોઈ ઋણ વિદ્યુતભાર છે, તો ઋણ વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા, આ ધન માટે છે, તો એની ક્ષેત્ર રેખાઓ આવી રીતે આમ છે બારે જતી દિશામાં. એટલે જો ઋણ વિદ્યુતભાર હોય તેની ક્ષેત્ર રેખાઓ અંદર જતી દિશામાં હોય, એના સમસ્થિતિમાન પૃષ્ઠ તો ગોળાકાર સમમિતિ ધરાવે છે એમ જ કહેવાય. એક બે અગત્યના પોઈન્ટ્સ છે, જરાક જોઈ લ્યો. આપણે પેલી એની વ્યાખ્યા, આ પછી આના ઉપર સમજાવેલું છે. જો એક બીજું સ્ટેટમેન્ટ, એકલ વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠો વિદ્યુતભાર પર કેન્દ્ર ધરાવતી ગોળાકાર સપાટીઓ છે. આને હું સહેજ બીજી રીતે બોલું છું કે બિંદુવત વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠ એક ગોળીય સમમિતિ ધરાવે છે, એ ગોળાકાર વર્તુળાકાર નહીં પણ ગોળાકાર સમમિતિ ધરાવે છે. બીજું એક અગત્યનો પોઈન્ટ છે આ કે ક્ષેત્ર રેખા પરના દરેક બિંદુએ તે બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય. તો અહીંયા પણ હમણાં મેં ક્ષેત્ર રેખાઓ ડ્રો કરીને તમને કીધું હતું કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને તે બિંદુ પાસેથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ હંમેશા પરસ્પર એકબીજાને લંબ હોય. આ વ્યાપક રીતે સાચું છે. કોઈ પણ વિદ્યુતભાર સંરચના માટે કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે. એવું કીધું છે કે આની કઈ રીતે આવું વિચારી શકાય, કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ખરેખર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય એવું? તો કે જો એને સમજવા માટે આ કારણ તરીકે તમને પૂછી લઈએ, એટલા માટે મેં અલગથી હાઇલાઇટ કર્યું છે. તમને એમ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને દરેક બિંદુએ લંબ રૂપે હોવું જોઈએ અથવા હોય છે, સમજાવો, તો તમારે એના જવાબ તરીકે આ બોક્સનો જવાબ લખો એટલે ચાલે. માની લ્યો કે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ, અહીંયા અત્યારે આપણે જે કહીએ કે ભાઈ આ જે વિદ્યુતભાર હતો, જો એને આપણે અહીંયા રજૂ કરીએ આ વિદ્યુતભાર, કે એની આજુબાજુ આ ક્ષેત્ર, એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ આવી રીતે, આપણે આ કીધું કે એનું સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે આમ છે. અચ્છા પણ માની લ્યો કે એનું સમસ્થિતિમાન પૃષ્ઠ આમ હોવાને, ક્ષેત્ર રેખા માની લે કે આવી રીતે આમ છે, આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એવું કહીએ, આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, વિદ્યુત ક્ષેત્ર રેખા આમ છે અને એનું સમસ્થિતિમાન પૃષ્ઠ મેં આવી રીતે આમ લીધું છે. આ પોસિબલ નથી, પણ માની લ્યો કે જો પોસિબલ હોય તો, તો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને એના વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો તમને મળે. વિદ્યુત ક્ષેત્રનો એક ઘટક આમ મળશે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ, અને બીજો એક ઘટક તમને સમસ્થિતિમાન પૃષ્ઠને આમ સમાંતર મળશે. જો આ વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો, એક આ તરફનો હોય અને એક આ તરફનો હોય, હવે એમાંનો આ જે ઘટક મળે છે ને એ ખરેખર આ સમસ્થિતિમાન પૃષ્ઠ ન હોય એની સંકલ્પના રજૂ કરે. કઈ રીતે? આ કારણ કે વિદ્યુત ક્ષેત્ર જો આમ હોય, માની લો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં કંઈક છે, જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હાજર હોય તો આપણે અગાઉ ભણી ગયા છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જેમ, એટલે અહીંયા ભલે વિદ્યુત ક્ષેત્ર આમ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં આમ આગળ વધો તો એમ વિસ્થિતિમાન ક્રમશઃ ઘટતું જાય. તો એનો અર્થ એવો થાય કે અહીંયા કરતા અહીંયા સ્થિતિમાન, અહીંયા કરતા અહીંયા સ્થિતિમાન કંઈક જુદું હોય. પણ આપણે તો આ નામ આપ્યું છે કે ભાઈ આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એનો અર્થ કે એના બધા બિંદુએ સ્થિતિમાન સરખું છે. તો એનો અર્થ કે આપણે કરેલી ધારણા એ ખોટી છે, અને પરિણામે શું થવું જોઈએ? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ, અહીંયા અત્યારે આમ દાખલા તરીકે આપણે લઈએ, હવે એક્ઝેક્ટલી તમે અહીંયા અંદાજ આવી જાય, હું તમને એમ કહું કે ભાઈ આ દાખલા તરીકે આપણે આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એના કોઈ પણ બિંદુ પાસે આ સમસ્થિતિમાન પૃષ્ઠ આપણું આ છે ડ્રો કરેલું છે. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ અને આ વિદ્યુત ક્ષેત્ર બે પરસ્પર લંબ છે.
હવે અહીંયા જ્યારે આ બે પરસ્પર લંબ છે એટલે હવે એનો અર્થ એવો કે આ વિદ્યુત ક્ષેત્રનો આને સમાંતર ઘટક નથી, સમાંતર ઘટક નથી એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે આને સ્પર્શક સ્વરૂપે વિદ્યુત ક્ષેત્ર નથી અને સ્પર્શક સ્વરૂપે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવી રીતે એટલે એનો ઘટક નથી, સ્પર્શક સ્વરૂપે અહીંયા વિદ્યુત ક્ષેત્રનો કોઈ ઘટક નથી એનો અર્થ કે ત્યાં રહેલા કોઈ વિદ્યુત ભારો છે એને અહીંથી આમ લઈ જવા કે અહીંથી આમ લઈ જવા કે અહીંથી ટૂંકમાં પૃષ્ઠ ઉપર ગતિ કરાવવા માટે કોઈ કાર્ય કરવું પડે નહીં, પણ આમાં કાર્ય કરવું પડે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણે ખબર છે વિદ્યુત ભારને અહીંથી અહીંયા લઈ જાઓ કે અહીંથી અહીંયા લઈ જાઓ કાર્ય કરવું પડે, અને કાર્ય કરવું પડે એનો અર્થ કે વિસ્થિતિમાનનો તફાવત હોય. જ્યારે આપણે એમ કહીએ છીએ કે અહીંયા તો વિસ્થિતિમાન બધી જગ્યાએ સરખું, જો આમાંથી એક વખત વાંચી જ્યારે આપણી વાત છે જો ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોત તો તેને પૃષ્ઠને સમાંતર અશૂન્ય એવો ઘટક હોત. હમણાં મેં આકૃતિ ડ્રો કરી હતી એ પ્રમાણે જો સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોત તો પૃષ્ઠને કંઈક સમાંતર ઘટક હોત. હવે એકમ પરીક્ષણ વિદ્યુત ભારને ક્ષેત્રના ઘટકની વિરુદ્ધમાં ગતિ કરાવવા કાર્ય કરવું પડ્યું હોત, પરંતુ આ તો સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા કરતા વિરુદ્ધ છે. જો આ શબ્દ ઉપર ભાર આપજો, એકમ પરીક્ષણ વિદ્યુત ભારને ઘટકની વિરુદ્ધમાં કાર્ય ગતિ કરાવવા કે કાર્ય કરવું પડ્યું હોત. હમણાં જે મેં આકૃતિ ડ્રો કરેલી હતી એ આકૃતિ પ્રમાણે અત્યારે જો એક વાર આવું છે એક મેં સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યું છે. હવે આમાં જો આપણે શું વાંચ્યું, જો ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોત, આ લંબ નથી, તો તેનો પૃષ્ઠને સમાંતર અશૂન્ય ઘટક હોત, એટલે આના બે ઘટકો પડે. હવે જ્યારે એના બે ઘટકો લઈએ ત્યારે એના બે ઘટકો માટે એક આમ પૃષ્ઠને લંબ ઘટક, બીજો આમ પૃષ્ઠને સમાંતર ઘટક, આવા બે ઘટકો મળશે. પૃષ્ઠને જે સમાંતર ઘટક મળે એનો અર્થ એવો થયો કે આ પૃષ્ઠને સમાંતર વિદ્યુત ક્ષેત્ર છે. અને હવે આ સ્ટેટમેન્ટ કે ભાઈ એકમ પરીક્ષણ વિદ્યુત ભારને ક્ષેત્રના ઘટકની વિરોધમાં કાર્ય કરવું પડે, એટલે કોઈ એકમ વિદ્યુત ભાર હોય એને હું માની લ્યો કે અહીંયા આ જગ્યાએથી મારે આમ લઈ જવો છે, તો ક્ષેત્ર છે અહીંયા, ક્ષેત્ર છે એટલે કાર્ય કરવું પડે, કાર્ય કરવું પડે. હવે આપણે ખબર છે કાર્યની વ્યાખ્યા પ્રમાણે કાર્ય કરો એટલે એનો અર્થ શું થયો કે ભાઈ ત્યાં તે બે બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત હોય, કારણ કે વિસ્થિતિમાનની વ્યાખ્યા આવી હતી એકમ ધન વિદ્યુત ભારને એક અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા જે કાર્ય કરવું પડે એને કહેવાય તે બિંદુ પાસેનું સ્થિતિમાન. એથી અહીંથી અહીંયા લઈએ તો કે એને કહેવાય બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. એનો અર્થ કે આ બિંદુ અને આ બિંદુ વચ્ચે કંઈક સ્થિતિમાનનો તફાવત છે. તો કે તો એ તો આપણી આની સંકલ્પના કરતા વિરુદ્ધ છે, કારણ કે આપણી સંકલ્પના શું હતી, સમસ્થિતિમાન પુરુષની સંકલ્પના શું, તો કે બધા બિંદુ એ સ્થિતિમાન કેવું હોવું જોઈએ, સરખું હોવું જોઈએ, એના કરતા વિરુદ્ધ છે. અને માટે આપણી ધારણા ખોટી છે. આથી આમ કહી શકાય કે બે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને છેદી સોરી સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોવું જોઈએ. અહીંયા બીજી એક આકૃતિ ડ્રો કરેલી છે. જો જેમ અહીંયા કીધું ભાઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી સમમિતિ છે, ગોળાકાર સમમિતિ. એટલે માની લ્યો કે આ જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, આ સમાન વિદ્યુત ક્ષેત્ર, તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા, તો કે સમતલાકાર. આ બધા એમસીક્યુ માટે ધ્યાન રાખજો. નેક્સ્ટ માની લ્યો કે ડાયપોલ, આ ડાયપોલનો ધન ચાર્જ છે, આ ડાયપોલનો ઋણ ચાર્જ છે. તો એમાં આપણને ખબર છે કે ભાઈ ધન અને ઋણ હોય ત્યારે એવી કન્ડિશન વખતે શું હશે, અને બે ધન આયા જો એકબીજું સજાતીય વિદ્યુત ભારોનું તંત્ર છે, સજાતીય વિદ્યુત ભારોનું તંત્ર હોય તો આપણને એ તો ખબર પડે કે વચ્ચેનું એક બિંદુ એવું હોય કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. અચ્છા વિસ્થિતિમાન, તો કે વિસ્થિતિમાન આને કારણે અહીંયા ધન હોય, આને કારણે પણ અહીંયા વિસ્થિતિમાન ધન જ હશે, આને કારણે આને કારણે બેને કારણે ધન જ હોય એટલે અહીંયા વિસ્થિતિમાન હશે. પણ અહીંયા જ્યારે આમ જોવા જાવ તો ખરેખર આ જે ગોળાઓ છે આમાં જેમ આપણે કહીએ કે જાણે કે આની આજુબાજુ જે આ સમસ્થિતિમાન પૃષ્ઠો જે ડ્રો કર્યા ને એ સમસ્થિતિમાન પૃષ્ઠો અહીંયા એકબીજા તરફ ખેંચાયેલા દેખાય છે. એવી રીતે આમાં સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ આમ દૂર તરફ ખેંચાયેલા હશે, બે દૂર તરફ. અહીંયા ગેપ વધારે હશે, અહીંયા જે હશે એના સાપેક્ષમાં અહીંયા ગેપ વધારે હશે. તો આ જે એમસીક્યુ માટે છે એ ખાસ ધ્યાનમાં રાખવું. આપણે ખાસ કદાચ બે માર્ક માટે પ્રશ્ન આવી રીતે આમ પૂછી શકે, સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહે છે સમજાવો, તો આપણે આ અને આ સાથે સમસ્થિતિમાન પૃષ્ઠ સમજાવી શકીએ. સાથે અલગથી એક બે માર્કનો ક્વેશ્ચન આવો પણ પૂછી
પૂછી શકાય. એક વખત આ નોટમાંથી નજર ફેરવી લઈએ અને એકાદ બે એમસીક્યુ લઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠ શું છે? તો વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટેની એક વૈકલ્પિક સંકલ્પના પોઈન્ટ એક વ્યાખ્યા. વિદ્યુત ક્ષેત્રમાં એવું પૃષ્ઠ કલ્પવામાં આવે કે દોરવામાં આવે જેના પ્રત્યેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય. પછી હમણાં મેં સમજાવ્યું હતું કે બિંદુવત વિદ્યુત ભાર હોય, આ બિંદુવત વિદ્યુત ભાર અહીંયા છે તો એનું વિસ્થિતિમાન કેવી રીતે હોય? તો કે KQ / R, એમાં R અચળ હોય તો V અચળ થાય. એટલે આપણે કહી શકાય કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે તેની આજુબાજુ જે છે ગોળાકાર સમમિતિ ધરાવે છે. પછી આ પછી આ રીતે આમ સમજાવેલું છે કે કોઈ વિદ્યુત ભારને A થી B સુધી, જો આ એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર બે બિંદુ કરી દીધા છે, એક A અને બીજું B, તો A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો કે આપણે અગાઉ કાર્યની વ્યાખ્યા ભણી ગયા છે, W બરાબર Q ડેલ્ટા V, જ્યાં ડેલ્ટા V બરાબર 0, તો એનો અર્થ કે કાર્ય 0. એનો અર્થ કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર જ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ વિદ્યુત ભારને લઈ જવો હોય ને તો કોઈ કાર્ય કરવું પડે નહીં. તો આપણે કાર્ય ન કરવું પડે, અને જો એવી કન્ડિશન હોય તો હવે એનો અર્થ એવો થાય કે આ આપણે વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે હોવું જોઈએ. હમણાં મેં કીધું તે પ્રમાણે જો લંબરૂપે ન હોય અને તો એનો સપાટીને સમાંતર ઘટક હોય, આ સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટીને સમાંતર ઘટક હોય, અને સમાંતર ઘટક હોય તો એ એવું દર્શાવે છે કે અહીંથી અહીં વિદ્યુત ભારને લઈ જવા કંઈક કાર્ય કરવું પડે. એનો અર્થ કે તે બે બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત છે, એનો અર્થ કે આને સમસ્થિતિમાન પૃષ્ઠ લેવાય નહીં. પણ ત્યારે કે જ્યારે આપણે ખોટી ધારણા કરીએ છીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે ન હોય તો, પણ આપણી ધારણા આપણે ખબર છે સાચું આ જ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા જે તે બિંદુ પાસે સપાટીને એટલે સ્થાનિક રીતે સપાટીને લંબરૂપે હોય. આ પ્રકારના પૃષ્ઠ ગોળાકાર સમમિતિ, આ એટલે અહીંયા ખાસ શબ્દ ધ્યાન રાખશું, બિંદુવત વિદ્યુત ભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો એ ગોળાકાર સમમિતિ ધરાવે છે. પછી આ ઓલું કારણ હમણાં મેં સમજાવ્યું એ કે ભાઈ કેવી રીતે વિદ્યુત ભાર છે એ ગતિ કરવા લાગે, ક્ષેત્ર રેખાઓ કેવી રીતે લંબ હોય એ ત્યાં સમજાવેલું છે. ઓકે, સમસ્થિતિમાન પૃષ્ઠ માટે આ એકાદ એમસીક્યુ લઈએ. આ એક જોઈ લેજો, એમ સમસ્થિતિમાન પૃષ્ઠની સંખ્યા નિશ્ચિત ન હોય, ગમે એટલા ડ્રો કરી શકાય, અનંત સંખ્યાના ડ્રો કરી શકાય. અહીં એક આકૃતિ ડ્રો કરેલી છે, આકૃતિમાં તમે અહીંયા જુઓ પ્રશ્ન પાછા પૂછ્યો છે ક્યુ વિદ્યુત ભારને એ થી ક્યાં બિંદુ સુધી લઈ જતા કાર્ય મહત્તમ કરવું પડે. અહીંયા ક્યુ વિદ્યુત ભારને એ થી આપણે જુદા જુદા બિંદુએ લઈ જવું છે. આ બિંદુવત વિદ્યુત ભાર છે એનું પહેલું એક સમસ્થિતિમાન પૃષ્ઠ, આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ, આ ત્રીજું સમસ્થિતિમાન, આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ છે એવું સમજો. તો એ થી બી સુધી લઈ જવા, એ થી એફ સુધી લઈ જવા, એ થી ઈ સુધી, એ થી સી કે એ થી ડી, ક્યાં માર્ગે કાર્ય વધારે કરવું પડે? તો કે તમે આ તો સમજી શકો કે ભાઈ આમાં જે બે બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત વધારે, તો આ જે અહીંયા જે વિસ્થિતિમાન છે સૌથી વધારે હશે, પછી અહીંયા એનાથી ઓછું હશે, એનાથી ઓછું હશે, ક્રમશઃ આમ જાય ઘટતું જશે સ્થિતિમાન. આ બે વચ્ચે કંઈક સ્થિતિમાનનો તફાવત હશે, અને સ્થિતિમાનનો તફાવત છે એનો અર્થ એવો થાય કાર્ય કરવું પડે. અહીંયા સ્થિતિમાનનો તફાવત છે એનો અર્થ કે કાર્ય કરવું પડે. પણ અહીંયા જોવું જોઈએ કે આ એ બિંદુ અને એક ઈ બિંદુ મેં કહ્યું છે, તો આ તો એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના બિંદુ છે, અને એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના બિંદુ હોય તો અહીંયા વિસ્થિતિમાનનો તફાવત કેટલો આ બે બિંદુ વચ્ચે? આ બે બિંદુ તો ખાલી નમૂના રૂપ લીધા છે, બાકી આખા પૃષ્ઠ ઉપર ગમે એ લ્યો, અહીંયા એક ત્રીજું છે ડી, તો આ પ્રત્યેકે પ્રત્યેક બિંદુ પાસે સ્થિતિમાન સરખું હશે, અને પરિણામે સ્થિતિમાનનો તફાવત 0 થશે. એનો અર્થ એવો થાય કે એ થી ઈ કે એ થી ડી જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી, એટલે કાર્ય 0 જેટલું સમાન થશે ત્યાં બે ઉપર. પછી સ્થિતિમાનનો તફાવત કેના વચ્ચે વધારે હશે જોવો જોઈએ, એ બી, એ એફ કે એ અને સી? તો કે પાછું જુઓ કે આ બી અને સી તો એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર છે. જો બી અને સી એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર હોય, અને વળી બીજું કે આ બે વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત જે હશે આ બે વચ્ચે, એના કરતા આ બે વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત જાજો હશે, એટલે સૌથી વધુ કાર્ય તમને આ માર્ગનું હશે. એટલે મેં લખ્યું સૌથી વધુ કાર્ય ડબલ્યુ એફ, પછી ડબલ્યુ સી ઇક્વલ ટુ ડબલ્યુ બી, એટલે કે ડબલ્યુ સી અને ડબલ્યુ સી એટલે આ એ થી સી, અને ડબલ્યુ બી એટલે આ એ થી બી, ઈ કાર્ય. તો ઈ સરખા છે, અને ઈ પાછું કેનાથી મોટું છે, તો આના બરાબર 0 લખી શકો, ડબલ્યુ ડી અને ડબલ્યુ ઈ 0 હશે.